આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી. જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં વિકાસના કામોને મળી મંજૂરી. 19.17 કરોડની માતબર રકમના વિકાસ કાર્યો મંજૂર કરતી સ્થાયી સમિતિ. જૂનાગઢ મનપાના તમામ કર્મચારીઓને પ્રધાનમંત્રી શ્રી વીમા સુરક્ષા કવચ થકી સુરક્ષિત કરવાનું આયોજન થશે. આશરે રૂપિયા 4,68,00,000 લોક ભાગીદારી યોજના હેઠળના વડ વિસ્તારના વિકાસ કાર્યો મંજૂર થયા. આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક મળી હતી. જે બેઠક અન્વયે નિર્ણયો લેવા માટે સર્વપ્રથમ સંકલનની બેઠક મળી હતી, જેમાં મેયર શ્રી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર શ્રી ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણા, શાસક પક્ષ નેતા કિરીટભાઈ ભીંભા, દંડક શ્રી અરવિંદભાઈ ભલાણી, સ્થાયી સમિતિના સિનિયર સદસ્ય શ્રી ઉપસ્થિત રહેલ હતા, જેમાં સ્થાયી સમિતિના એજન્ડા અનુરૂપ નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારબાદ સ્થાયી સમિતિની બેઠક ચેરમેન શ્રી હરેશભાઈ પરસાણાના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સદસ્ય શ્રીઓ મહેન્દ્રભાઈ મસરુ, શશિકાંતભાઈ ભીમાણી, નટુભાઈ પટોળિયા, કિશોરભાઈ અજવાણી, આરતીબેન જોશી, દિવાળીબેન પરમાર, ભારતીબેન ત્રાંબડિયા, જીવાભાઈ સોલંકી, શાંતાબેન મુકરિયા સહિતના સદસ્ય શ્રીઓની ઉપસ્થિતિમાં મળેલ હતી. જે બેઠકમાં અનેકવિધ વિકાસ કાર્યોને વોર્ડ વિકાસના પ્રજાકીય સુખાકારીના કામોને મંજૂરી આપવામાં આવેલ છે. મુખ્યત્વે વિકાસલક્ષી નિર્ણયો લેવામાં આવે છે. મહત્વના લેવાયેલા નિર્ણયોની યાદી જોઈએ તો જૂનાગઢ મહાનગરપાલિકાએ મળેલ સ્વર્ણિયમ જયંતી, મુખ્યમંત્રી શ્રી શહેરી વિકાસ યોજના તળે મળેલ લોકભાગીદાર રકમ અન્વયે જૂનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2, 4, 13 વિવિધ સોસાયટીના વિસ્તારના નાગરિકો દ્વારા વિકાસ કાર્યોની માંગણી અન્વયે લગતા વોર્ડના કોઓપરેટરશ્રીઓ દ્વારા 2% રકમ ભરપાઈ કરેલ હોય, 10% રકમ સ્વભંડોળની ઉમેરી 70% લોકભાગીદારી સરકારશ્રીના ગ્રાન્ટ, આમ કુલ મળી 100% રકમ એસ્ટિમેટ અનુસાર કુલ 19 કામો, જેમાં વિવિધ સોસાયટી વિસ્તારોમાં વિકાસ કાર્યો અને સાર્વજનિક પ્લોટોમાં રોડ, ગટર, પેવિંગ બ્લોક પાથરવા, કમ્પાઉન્ડ વોલ સહિતની કામગીરી હાથ ધરવા માટે આશરે રકમ રૂપિયા 4.68 કરોડના કામો મંજૂર કરવામાં આવેલ છે. આ કામોમાં ઉપરોક્ત વોર્ડના માનનીય કોઓપરેટર શ્રીઓ 20% પોતાની કોઓપરેટર ગ્રાન્ટ ફાળવેલ છે. જે કામો થવાથી વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો થશે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી 10 વર્ષના રોડમેપ તૈયાર કરવા અમૃત 2.0, સ્વચ્છ ભારત મિશન 20 તથા 15માં નાણાપંચ અંતર્ગત પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ 3 વર્ષ માટે સેટઅપ કરી આપવાના કન્સલ્ટન્ટની સર્વિસ પ્રોવાઈડ કરવા માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી KPMG એડવાઇઝર સર્વિસ પ્રા લિમિટેડ અમદાવાદનો ફાઇનલ કમ્પોઝિટ સ્કોર સૌથી વધુ હોય, એટલે કે 100માંથી 93 માર્ક મેળવેલ હોય, આશરે રકમ રૂપિયા 3,97,00,000ના બીડને મંજૂર કરવામાં આવેલ છે. સ્થાયી સમિતિને મળતી બેઠકમાં ખાસ મુદ્દા ક્યા? આજની સ્થાયી સમિતિની મિટિંગમાં આમ તો અંદાજિત 15 કરોડના વિકાસના કામો મંજૂર કરવામાં આવેલ છે. એમાં મુખ્ય મુદ્દાની વાત કરી તો એક તો જનભાગીદારીની જે યોજના છે એમાં વિવિધ વિસ્તારના જનભાગીદારીથી જે કામ કરવાના છે એમાં 70% સરકારના, 20% કોર્પોરેટર ગ્રાન્ટ અને 10% કોર્પોરેશનના સ્વભંડોળ અંતર્ગત જુદા જુદા વોર્ડના વિકાસ કામો મંજૂર કર્યો છે. સાથે સાથે જૂનાગઢનો જે વિઝન પ્લાન બનાવવા જઈ રહ્યા છીએ તો આજે વિઝન પ્લાનના કન્સલ્ટન્ટને પણ મંજૂરી આપવામાં આવેલી છે. બીજું રેન વોટર હાર્વેસ્ટિંગ જે અમે બજેટમાં પણ સામેલ કરેલ છે એ મુદ્દા અંતર્ગત આજે રેન વોટર હાર્વેસ્ટિંગની જે એજન્સી હતી કે જે કોર્પોરેશન વિસ્તારમાં આવેલા કોર્પોરેશનના બોર કૂવાને રિચાર્જ કરવાની યોજના હતી એ યોજના અંતર્ગત આજે રેન વોટર હાર્વેસ્ટિંગની તમામ જગ્યાએ કીટ ફિટ કરવા માટે એના પણ કોન્ટ્રાક્ટરને આજે મંજૂરી આપવામાં આવી છે. સાથે સાથે હાઉસ ટેક્સમાં જે વ્યાજ માફી હતી, જૂના લેણા ઉપર વ્યાજ માફી હતી હાઉસ ટેક્સમાં, એ 3 માસની મુદત હતી, વધારો 1 માસનો વધારો કરી આજે આજથી 1 માસ માટે વધારાના હાઉસ ટેક્સ વ્યાજ માફીની યોજનાને પણ મંજૂર કરી છે.